हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो लास्ट थियरी आपणे कम्प्लीट करी थी। आजे टेलिस्कोप अने एना दाखला आपेला छे। दाखला नंबर अग्यारमो थई गयो छे ने। चलो बारमो दाखला नंबर बार जो। સ્વાધ્યાયનો બારમો દાખલો। સામાન્ય નજીક બિંદુ ધરાવતો એક વ્યક્તિ, આવજો, એમાં રકમની શરૂઆતમાં જ કહી દીધું કહેવાય કે તમને અંતિમ પ્રતિબિંબ મળશે ક્યાં મળશે, 25 સેન્ટીમીટર મળશે। રકમની શરૂઆત જ ક્યાં કરી છે? સામાન્ય નજીક બિંદુ ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈ વાળું ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનું આઈપીસ। ચાલો, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 8 mm અને સેન્ટીમીટરમાં 0.8 થાય ને, સેન્ટીમીટરમાં કેટલી થાય? 0.8। આઈપીસની કેન્દ્ર લંબાઈ 2.5 સેન્ટીમીટર કેટલી આપેલી છે? આઈપીસની 2.5 સેન્ટીમીટર ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે। એટલે વસ્તુ અંદર આપેલું છે યુ, પણ કોના માટે? ઓબ્જેક્ટિવ માટે, ને હું લખાય 9 mm એટલે પ્લસ કે માઇનસ? માઇનસ, યુ તો માઇનસ જ હશે, એટલે -0.9 સેન્ટીમીટર। અને ફાઇનલ ઇમેજ, ફાઇનલ ઇમેજ એટલે આઈપીસ વડે મળતી ઇમેજ, એને આપણે શું કહેવાય? ભાઈ વી, એ ક્યાં મળી છે? 25 સેન્ટીમીટર મળી છે। અને આપાત કિરણની ક્યાં હશે? વિરોધમાં હશે, યાદ છે ને આકૃતિ સંયુક્ત માઇક્રોસ્કોપની? આકૃતિ મગજમાં રાખજો તો થશે, નકર નહીં થાય। ચાલો, ગોતવાનું શું છે? બે લેન્સ વચ્ચેનું અંતર અને માઇક્રોસ્કોપની મોટવણી। ચાલો, બે લેન્સ વચ્ચેનું અંતર અને માઇક્રોસ્કોપની મોટવણી। તો જો ભાઈ, આ ઓબ્જેક્ટિવ હોય, આ આઈપીસ હોય, માની લ્યો અહીંયા ક્યાં તો ઇમેજ મળી, અહીંયા હું હશે આ વસ્તુ, આપણો છે ઓબ્જેક્ટિવ, આ હું છે આપણું આઈપીસ, અને શું કહેવાય? બીઓ, બરાબર, આ અંતરને શું કહેવાય? બીઓ, ઓબ્જેક્ટિવની ઇમેજ, અને શું કહેવાય? યુઈ, આઈપીસની વસ્તુ। બસ આવે ગોતી લ્યો, એનો સરવાળો કરો એટલે બે લેન્સ વચ્ચેનો શું મળી જશે? અંતર મળી જશે। ચાલો, તો પહેલાં કોના માટે? ઓબ્જેક્ટિવ માટે યુઓ છે, એફઓ છે, એટલે વીઓ મળી જશે। ચાલો, તો પહેલાં ઓબ્જેક્ટિવ માટે બોલો શું થશે? 1/f બરાબર -1/u +1/v। અહીંયા એફઓ, અહીંયા યુઓ, અહીંયા વીઓ। ચાલો, આપણે વીઓ ગોતવાનું છે, આ પદને આ બાજુ લેશો એટલે 1/vઓ 1/fઓ +1/uઓ। મૂકો કિંમત 1/2 વીઓ બરાબર, હું દાસભાઈ વીઓ બરાબર ગુણાકારના છેદમાં સરવાળો થશે ને, વ્યસ્ત કરવું પડે, ઓકે, સરવાળાના છેદમાં ગુણાકાર, પણ એ તો 1/vઓ બરાબર આવે ને, એટલે તો વીઓ, સોરી વીઓ જોઈશું,
મૂકો કિંમત એફઓ 0.8 યુઓ 0.9 અને કેવું 0.9 માઇનસ 0.9 છેદમાં એફઓ 0.8 પેલું માઇનસ 0.9 બોલો માઇનસ કે પ્લસ પ્લસ 7.2 સેન્ટીમીટર રેડી વીઓ મળી ગયો સાથે સાથે આપણે ઓબ્જેક્ટિવની મોટવણી એ ગોતી લઈ ચાલો એમો કેટલી થશે એમો સાદું મોટવણીનું સૂત્ર શું છે અને માનાંકમાં લખી નાખો એટલે ખાલી મારે મૂલ્યમાં ઇન્ટરેસ્ટ છે એવું નથી પૂછ્યું ભાઈ આભાસી છે અને વાસ્તવિક એવું ક્યાંમાં કંઈ પૂછ્યું છે આપણે તો ખાલી મૂલ્યમાં ઇન્ટરેસ્ટ છે પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર એટલે વીઓના છેદમાં યુઓ ચાલો વીઓ 7.2 યુઓ 0.9 ના પાડું માઇનસ ના બોલો આઠ હાલો ઓબ્જેક્ટિવની મોટમણી મળી કાં ગોઈતી ભાઈ કીધું છે એટલા માટે શોખ નથી હાલો હવે શું ગોતવું પડશે યુઈ કેવી રીતે મળશે કોણ કહેશે એફી આપ્યું છે બી ક્યાં આપ્યું છે હા આવી રહ્યું રકમની શરૂઆતમાં જ કીધું છે કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે નજીક બિંદુ એ મળે ચાલો તો આઈપીસ થી અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે નજીક બિંદુએ ચાલો એમાં આપણે યુઈ જોઈ છે એટલે 1/FE માઇનસ 1/UE પ્લસ 1/VE બોલો માઇનસ 1/UE બરાબર 1/FE માઇનસ 1/VE સમજાણું હું કહ્યું અને આ બાજુ ટપાઈ દઉં માઇનસ યુઈ બરાબર ઉપર બેનો ગુણાકાર બાદબાકી કોની થશે ભાઈ એફઈ માઇનસ વી કે વી માઇનસ એફઈ વી માઇનસ એફઈ આ માઇનસ એમને બધા એ રાખ્યું છે આને ખાલી વ્યસ્ત લઈ લીધું ચાલ નિશાની સહિત મૂકજો નગર કોટે ચડશો એફી 18 વી માઇનસ 25 થાય ને કારણ કે અંતિમ પ્રતિબિંબ આપણને એ ક્યાંક મળ્યું હશે કેટલા અંતરે નજીક બિંદુ અંતરે ક્યાં મળ્યું હશે નજીક બિંદુએ ચાલો વીઈ માઇનસ 25 માઇનસ 18 એટલે માઇનસ એક પોઈન્ટ પછી આખો આન્સર પણ કેવો પ્લસ આ માઇનસ અહીંયા જાય એટલે કેટલું આવે ઈ બરાબર માઇનસ 1.5 હે મન તો આને કીધું એ લખ્યું 2. ફાઇનલ યુઈ બરાબર માઇનસ 2.27 તો આ માઇનસ શું દર્શાવે ભાઈ કે ભાઈ આઈપીસ માટે વસ્તુ અંતર છે ને આપાત કિરણની વિરુદ્ધમાં હશે
અને યાદ કરો પેલે થિયરી થી જ બોલતા આવી છે, મૂળ આપાત કિરણ જ લેવાના. ક્યાં લેવાના? આ જ બધા લેવાના. આમ તો મૈડું ક્યાં હશે? આ બાજુ મૈડું છે જ આકૃતિમાં, આમ નહીં બદલે આમ મૈડું છે. હલો મોટવણી, આઈ પીસની મોટવણી. વન પ્લસ ડી બાય એફ, વન પ્લસ ડી 25, એટલે આમાં માઇનસ 25 ને હું નથી મૂકવાનું. એફ એટલે 2.5, કેટલું થાય? 2. આપણે બે લેન્સ વચ્ચેનું અંતર પૂછ્યું છે, ચાલો બે લેન્સ. ચાર માર્કમાં પૂછાયો આ દાખલો બોર્ડમાં, વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર માનાંકમાં વીઓ પ્લસ માનાંકમાં યોઈ. ભાઈ અંતર ગોતવામાં માઇનસ નિશાની ના મૂકતા, માઇનસ નિશાની તો શું દર્શાવે છે? આપાત કિરણની વિરોધમાં બે લેન્સ વચ્ચેનું અંતર, એટલે આ બેના મૂલ્યનો સરવાળો કરી નાખો, વીઓ પ્લસ યુઈ. એટલે વીઓ 7.2, યુઈ 2.27, 9.5, અને કુલ મોટવણી એમ બરાબર શું થાય? મોમી, એમઓ એમી યાદ છે ને, 8 × 11, 88. ટોટલ મોટવણી કેટલી હશે? 88. ટ્યુબ લેન્થ, ટ્યુબ લેન્થ આઈપી છે આમાં. ના, એવું જરૂરી નથી. એક આદર્શ પરિસ્થિતિમાં છે, એ કેવું છે? એક આદર્શ પરિસ્થિતિ વચ્ચેનું જે એલ છે પરફેક્ટ, એ એફ ઓ પ્લસ એલ થાય એવું જરૂરી નથી. એટલે ભૂલથી એ રીતે ના ગણતા આપણે. અને આપણે જે સૂત્ર લખાયું, કયું લખાયું હતું? ડી બરાબર એફ ઓ પ્લસ એલ પ્લસ એફઈ. એ કેના માટે? એક આદર્શ કન્ડિશનમાં કેના માટે હતું, બાકી જરૂરી નથી. ઓલું વચ્ચેનું એલ શું થતું? એ વેરિયેબલ થતું રહ્યું, પરફેક્ટ એટલું અંતર હોય એવું જરૂરી નથી. એ પ્રમાણે ગણશો ને દાખલાના જવાબ નહીં જ આવે, ગમે એ ગણવાની છૂટ. એટલે આ રીતે જ ગણવા પડશે, બાકી નહીં થાય. એની એક શોર્ટકટું નથી, બરાબર. હાલો સ્વાધ્યાયનો તૈયાર. તો સાવ સહેલો છે. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, એટલે એફ ઓ, આઈપીસની 6, ટેલિસ્કોપની મોટો શક્તિ અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનો અંતર. સાવ સહેલું યાર, ટેલિસ્કોપ કીધું છે ભાઈ, ટેલિસ્કોપ કેટલું થાય? એમ બરાબર એફ ઓ બાય એફ, 144 ભાંગા 6 = 24. અને ટેલિસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થશે? ડી બરાબર ઓફી એફ ઓ પ્લસ એફઈ. Thank you.
एमसीक्यू में एक मार्क में पूछाय चौदमो तो बेन न्यू एडमिशन तारे ने बेन न्यू एडमिशन तो हाँ हाँ चंद तू पहला आवते नहीं तो बच्चे अपने चालू थी तू किया बोले गियो सॉरी बेन अब थोड़ी पातड़ी थई गई ने એટલે બજે એમ ના ઓળખાય હાલો આગળ ઓ કાઈ નથી હાલો 14 બેસ્ટર ગેંગ હાલો ગણવાને ચાલુ જ રાખો જેમ થઈ જાય એની રીતે ગણવા જ મંડે વાતો ના હોય આ સંસ્કૃત દ્વારા સુધરશે નહીં હાલો એમાં બે વસ્તુ કીધી છે એમાં પહેલું ચાલ એક વેધશાળામાં આવેલા વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે અને આઈપીસની 1 સેન્ટીમીટર છે ખોટા ના થાય એવા નાના નાના અક્ષરે લખે ને કે ભૂલ થાય જ ચાલો ઓબ્જેક્ટિવ માટે એફો કેટલું 15 મીટર અને આઈપીસ માટે 1 સેન્ટીમીટર એટલે -2 મીટર ચાલો આગળ શું કીધું તો એની કોણીય મોટવણી કોણીય મોટવણી એટલે શું જે ગોતી છે કારણ કે આપણે જે સૂત્ર હતું જો એફ બાય એફ કેવી રીતે હોય તો તું કરો યાદ કરો પ્રતિબિંબે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુ એ બનાવેલી એટલે કોણીય મોટવણી કે સાદી મોટવણી બધું એક જ કહેવાશે ચાલો તો પહેલું પંદરસો જવાબ આવશે કેટલો આન્સર આવશે 1500 એમાં બી આપ્યું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે જો બીમાં શું કહે છે આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા હેન્ડલાઇન કરો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે ચંદ્રનો પોતાનો વ્યાસ આપ્યો છે અને ચંદ્રના કક્ષાની ત્રિજ્યા આપી છે ચાલો બી પાર્ટ છે જો પાર્ટ બીમાં ભાઈ ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે ને ચંદ્રનું એ પ્રતિબિંબનો વ્યાસ કેટલો જો દાખલા તરીકે અહીંયા ચંદા મામા છે ચંદ્ર આ શું થશે એ બી બરાબર કેપિટલ ડી એટલે ચંદ્રનો શું થશે તો કે વ્યાસ થશે એટલે ચંદ્ર આપણા માટે શું બનશે બોલો વસ્તુ શું બનશે વસ્તુ હવે સામે ચંદ્રમાં છે અને આપણે અહીંથી આમ જોવી છે આવી ધામ અહીં તો આઈપીસ હશે ને આપણે તો સંયુક્ત નથી કીધું મન તો ખાલી શું કીધું
ચંદ્રમાંથી કિરણ આવ્યા, પહેલાં ગયા એન્ટર થાય અને અંદર ક્યાંક ઇમેજ મળી હશે આની, એ ઇમેજની ડાયામીટર કેટલી, ખાલી ઓબ્જેક્ટિવ વડે કેટલું મેળવું, આઈપીસી દોરવાની જરૂર નથી. બરાબર, ચાર. એટલે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટિવ આઈન ઓપ્ટિકલ સેન્ટર. હવે જુઓ, એમાંથી કિરણ આવ્યું, એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થઈ તો વિચલન વગર સીધે સીધું વયું જાય. એવી રીતે બીમાંથી એક કિરણ આવે, એ વિચલન વગર થોડુંક થઈ ગયું જાય રસ્તામાં. હાય, ઘણા એવા અવારા તત્વો આવે કે તમારું મન ભટકાવવાની ટ્રાય કરે, એ જે ડબલીની તૈયારી નથી કરવી. ચાલ બેટા ચાલ, નહીં આપણે આપણા માર્ગમાંથી વિચલિત થવાનું ના. અહીંયા ક્યાંક શું મળે છે ચંદ્રનું આ પ્રતિબિંબ? ચંદ્રનું આ જે પ્રતિબિંબ છે એનો આ જે ડાયામીટર સ્મોલ ડી, એ તમારે ગોતવાનું છે. કેપિટલ ડી બરાબર બોલો ચંદ્રનો વ્યાસ કેટલો? પછી એક વસ્તુ યાદ રાખજો ભાઈ, આ પ્રકારના દાખલા જ્યારે આવે ને ત્યારે ગ્રહના સેન્ટરથી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેના જ ડિસ્ટન્સ બને ત્યાં સુધી તમારે ધ્યાનમાં લેવાના. બરાબર, ક્યાં ડિસ્ટન્સ ધ્યાનમાં લ્યો? ગ્રહનું સેન્ટરથી ઓપ્ટિકલ સેન્ટર. એટલે મને કીધું છે ચંદ્રની ત્રિજ્યા, ચંદ્રની ત્રિજ્યા હકીકતે એવું ના લખાય, ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા એવું એ લોકોએ લખવું પડે. શું લખવું પડે? ચંદ્રની એવું નથી લખવું ને? હા તો હાલે, ચંદ્રની કક્ષાની ત્રિજ્યા. કેમ ભાઈ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપી? આપણે ક્યાં છીએ? પૃથ્વી ઉપર છીએ, તો આપણે કેન્દ્ર કહેવાય એનું. ચંદ્ર માટે આપણે શું કહેવાય? કારણ કે ચંદામામાં પૃથ્વીની ફરતે શું કરે? ભ્રમણ કરે છે. આપણે એમને આમ ટેલિસ્કોપ રાખી દઈશું? ના, ચંદામામાં ફરતા હોય તો આપણે ટેલિસ્કોપ એમ ભ્રમણ કરાવડાવવું પડે ને ભેગું ભેગું. ખાલી એમને એમ રાખો ચંદામામાં વહી આગ્યા હોય, મૂન આમ જાય ને આપણે આમ જાય, સમજાય છે કે નહીં? બરાબર, તો એ જી છે આખી આખી શું હશે એની કક્ષાની ત્રિજ્યા, ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. ચંદામામાં કન્ટિન્યુઅસલી આમ શું થતા હશે? આમ ભ્રમણ કરતા હશે. તો આને આપણે કન્ટિન્યુઅસલી ભેગું 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 શું કરાવવું પડે? ભ્રમણ કરાવડાવવું પડે. ભ્રમણ નહીં કરાવો તો આપણું ધ્યાન અહીંયા હશે ને મૂન ક્યાંક બીજે ઉયું ગયું હશે, એ હેરાન થઈ જાઓ. હલો, હાઈ પૂછે મંડી પડાવો. ઓ બી કયો કે ઓ એ કયો કે ઓડી કયો, બધું વરખો જ લઈ લેવાનું. આપણે ઓડી લેવાની તેવડ તો છે નહીં, આમાં તો લખી શકી ને આપણા પાસે ઓડી છે, ગયા તો આઈ રહી. હાલ બધું વરખો જ લઈ લેવાનું, એપ્રોક્સિમેશન ઉપર વયું જવાનું. કેટલું ભાઈ આ હવે કોઈ કહેશો આઈ ડેસ બી ડેસ આ અંતર કેટલું હશે? આ અંતર કેટલું હશે? કેન્દ્ર લંબાઈ જેટલું.
આ જે અંતર હોય ને આ હું જે આપણો ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ માટે ચંદ્રમામાં તો આટલા દૂર કહેવાય કે નહીં, આટલા 10^8 મીટર દૂર, એટલે ખૂબ જ દૂરથી કિરણો આવે. તો ખૂબ જ દૂરથી કિરણો આવે તો પ્રતિબિંબ ક્યાં પડે? એફ ઉપર પડે. કોના એફ ઉપર? ઓબ્જેક્ટિવ. સમજાય છે કે ન? એટલે તમે આ ઓબી ડેસ કયો કે પછી ઓએ ડેસ કયો, કેટલું લેવાનું? એફઓ. અને એફઓ આપ્યું છે કેટલું? 15 મીટર. ક્લિયર? સમજાણું ને ભાઈ? આ સમજાણું બધાને કેવી રીતે આવ્યું? ઓકે ચાલો, હવે તો આ એંગલ કેટલો? આલ્ફા. આ એંગલે કેટલો? આલ્ફા. થઈ ગયો દાખલો. ચાલો શું દા છે આકૃતિ પરથી વસ્તુ માટે, કોના માટે? ખૂણાની વ્યાખ્યા અનુસાર. શું થાય? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ ચાપ એટલે હકીકત આપણે યાદ છે ને, એ બી લેતા. શું લેતા? એના છેદમાં ત્રિજ્યા એટલે ઓ બી. ચાલો એ બી એટલે કેપિટલ ડી, છેદમાં ઓ બી એમને એમ રાખી. તથા પ્રતિબિંબ માટે, કોના માટે? પ્રતિબિંબ માટે શું થશે? આલ્ફા બરાબર ચાપ. ચાપ શું થશે? ખૂણો. ખૂણો બરાબર ચાપ. એ ડેસ બી ડેસ ના છેદમાં ઓ બી ડેસ. પણ એ ડેસ બી ડેસ એટલે સ્મોલ ડી, છેદમાં ઓ બી ડેસ એઝ ઇટ ઇઝ. ચાલો આ બેની શું કરવાની? સરખામણી માટે 1 = 2, સ્મોલ ડી બાય ઓબી ડેસ બરાબર કેપિટલ ડી બાય ઓબી. આ શું છે? આ પ્રતિબિંબનો વ્યાસ. જી આપણે ગોતવાનો છે સ્મોલ ડી બરાબર કેપિટલ ડી બોલો 3.48 × 10^6, એને ગુણ્યા ઓબી ડેસ. એટલે આ કેટલું લેવાનું? એફઓ જેટલું. કેટલું લેવાનું? એફઓ એટલે 15 ના છેદમાં ઓબી. ઓબી એટલે આ 3.8 × 10^8. બોલો કેટલો આન્સર આવ્યો? આટલા મીટર સેન્ટીમીટરમાં 13.73. રેડી? કેટલી મિનિટનું રેકોર્ડિંગ છે? બંધ કરી દે. પછીનો જોવો જોઈએ. સત્યાવીસ, દાખલા નંબર 27. વાતો નહી. થોડોક મોટો દાખલો છે, ધ્યાન રાખજો. 4 માર્કમાં પૂછાય એવો. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ વડે 3x કોણીય મોટવણી મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ? એટલે 3x મોટવણી મતલબ
રીસ ઘણી જોઈ છે, અને બે વસ્તુ જ ખાલી, સોરી ત્રણ વસ્તુ આપી, એફઓ, એફઈ અને મોટવણી 30 ગણી જોઈ છે, ત્રણ વસ્તુ આપી. તો ટેલિસ્કોપ કીધું છે, સોરી માઇક્રોસ્કોપ, હા ઓકે, હા. તો એ સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ, મતલબ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ તો આ કન્ડિશન ફૂલફિલ થાય, અને ઓબ્જેક્ટિવથી મેઇન વસ્તુ કેટલી દૂર રાખવી જોઈએ, બે વસ્તુ તમારે કેવી પડે. સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે, મતલબ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે કે જેથી કરીને મોટવણી કેટલી મળે, 30 ગણી, અને ત્યારે ઓબ્જેક્ટિવથી રિયલ વસ્તુ કેટલી દૂર હશે, બે વસ્તુ તમારે ગોતીને કેવી પડે. ચાલો શું દાસ એ એફઓ છે 1.25, એફઈ કેટલું છે, 30 છે. ચાલો આટલી વસ્તુ આપેલી છે, એટલું યાદ રાખજો ભાઈ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં જ્યારે કાંઈ નાખીએ ને તો ત્યારે એવું તમારે ધારી લેવાનું કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે જ મળે છે. જો આમાં કીધું નથી, ખાલી ગોઠવણી કીધી, 30 ગણી મોટવણી જોઈ છે પણ ક્યારે, 20 ગણી મોટવણી જોઈ છે પણ ક્યારે, કાંઈ વાત કરી નથી, એવું ધારી લઈએ છીએ. શું ધારી લઈએ છીએ, કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે, નજીક બિંદુ અંતરે. ચાલો એટલે શરૂઆત યાદથી થાય અને ત્યાંથી આગળ આગળ દાખલો થતો જશે. જુઓ ધારો કે અંતિમ અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ એટલે કે ડી પાસે મળે છે, આના ઉપરથી કઈ મળશે, કેશો કોઈ યુઈ ડાયરેક્ટ મળી જાય, કેવી રીતે મળે, પહેલા તો જોવો યુઈ મળી જાય, કારણ કે આપણે કીધું, શું કીધું, અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે, નજીક બિંદુ એ મળે છે. તો જો આ જ વસ્તુ બધી આપણને ડાયરેક્ટ બે વસ્તુ મળી જશે, એક તો આઈપીસની મોટવણી મળી જશે અને આઈપીસ માટેનો યુઈ પણ મળી જાય. શું મળી જાય, યુઈ પણ મળી જાય, કારણ કે આપણે તો બે લેન્સ વચ્ચે નોંધરેલા, હમણાં જ આપણે કીધું હતું પહેલાના દાખલામાં, બે દાખલા પહેલા ઓબ્જેક્ટિવની ઇમેજ અને આઈપીસની ઓબ્જેક્ટ વચ્ચેના અંતરને શું કહેવાય, બે લેન્સ વચ્ચેનું અંતર. એટલે પહેલાં તો આ સેન્ટેન્સ ઉપરથી એક વસ્તુ શું મળશે, બોલો, એમી મળે, હું મળે, શું થાય, એમી ડી બાય એફ કે 1 + ડી બાય એફ, હા, કારણ કે આ સૂત્રનું પાલન થાય છે. એટલે ઓકે સર, આનો શું કામ આવશે, ઉપયોગ હમણાં આવશે તો જ ઘટતો હોય ને, આપણે આમ શોખતો નથી. ચાલો એટલે આ 1 + ડી કેટલો, 25, અને એફ 5, અને આ 6 થશે. અને ત્યાં સમીકરણ 1 નંબર કહે અને મૂકી દે, આગળ જતા આપણે એનો ઉપયોગ કરશું. ચાલો બીજું શું મળશે, આઈપીસ માટે બોલો વી કેટલો થયો, વી ડી, ડી એટલે કે પ્લસ પછી કે માઇનસ પછી, આકૃતિ યાદ કરો, આકૃતિ આપાત કિરણ આમ હોય, બધા આમ મળતું, બધું આ બધું જ મળશે, એટલે -25 સીએમ, એફી તો રહી ડી જ છે, કેટલો 5, શું સૂત્ર બનશે,
वन अपॉन एफ ई बराबर माइनस वन अपॉन यू ई प्लस वन अपॉन वी ई। वन अपॉन यू ई बराबर वन अपॉन एफ ई माइनस वन अपॉन वी ई। फाइन आउ ए खोटो लिख प्लस आवे ना अने आ बाजू टपाड़ो एटले आ प्लस ने आ माइनस। चलो मूको किंमत गोटे चढ़ा पहला प्लस वारू लखाय आव मजा आ। चलो माइनस अँ आग हो पूछे आम ना मजा। हलो बोलो एकना छेदमा माइनस पची माइनस एकना छेदमा पांच हाई ने भाई। ઉપર થશે માઇનસ ત્રીસ નીચે થશે બે નો ગુણાકાર યુઈ બરાબર માઇનસ ચાર પોઈન્ટ પાકું ને આ શું દર્શાવે આપાત કિરણની વિરુદ્ધમાં બાજુમાં નાની આકૃતિ દોરવી તો દોરી લઈ ના દોરો તો હાલ્યા તો આપણે સમજવા માટે આ શું છે ઓબ્જેક્ટિવ આ શું છે આઈપીસ અહીંયા ક્યાંક વસ્તુ હશે અહીંયા ક્યાંક ઇમેજ મળી આ શું ગયું આપણે યુ ઈ ગયું શું ગયું આપણે યુ ઈ આપાત કિરણ આમ છે એના કરતાં ક્યાં આવ્યું વિરુદ્ધમાં હવે આ ગોતવાનું રહ્યું વીઓ હવે વીઓ ગોતવું હોય તો પેલા છે ને તમને ભાઈ આ ખબર હોવી જોઈએ આ શું છે યુઓ બોલો હવે કેમ દાખલો આગળ વધશે કોણ કહેશે આપણે બે લેન્સ વચ્ચેનું અંતર જોઈએ છે યુઈ મળી ગયું હવે વીઓ ગોતવું પડશે ઓબ્જેક્ટિવની મોટવણી મળી જાય ક્યાંથી મળે કુલ મોટવણી આઈપી છે આઈપીસની મોટવણી ખબર છે તો હવે ઓબ્જેક્ટિવની મોટવણી મળી જાય કે નહીં ચાલો એટલે હવે બધો ડેટા કોના માટે ઓબ્જેક્ટિવ માટે ચાલો એમ બરાબર મોમી મો ઇન્ટુ મી એમ કેટલું ત્રીસ મો ગોતવાન એમી છ પાંચ પણ એમઓ બરાબર શું લખાય માઇનસ વીઓ પણ હવે એ સંજ્ઞા પદ્ધતિ લઈ લેજો કારણ કે મારે શું જોઈએ છે આ બધું ગોતવાનું છે આ સંજ્ઞા પદ્ધતિ લઈ લ્યો આવું થશે ને એમો બરાબર પાંચ મળ્યું આ સૂત્ર ઉપરથી પણ એના બરાબર પાછું આવું થાય તો માટે વીઓ બરાબર હું લખાય વીઓ બરાબર માઇનસ પાંચ યુઓ બસ મૂકી દો લેન્સના સૂત્રમાં એટલે આન્સર આવી જાય વન અપોન એફઓ માઇનસ વન અપોન યુઓ પ્લસ વન અપોન વીઓ એટલે વન અપોન એફઓ એટલે એક પોઈન્ટ પચીસ બરાબર માઇનસ વન અપોન યુઓ એઝ ઇટ ઇઝ પ્લસ વન અપોન વીઓ વીઓની બદલે માઇનસ ફાઈવ યુઓ આ સમજાય છે ને એટલે ઉપર આવશે માઇનસ છ યુઓ છેદમાં પાંચ યુઓ સ્ક્વેર એક એક યુઓ કેન્સલ થઈ જશે
यो बराबर माइनस छना छेद में पांच गुणिया एक पॉइंट पच्चीस आवड़े ना तो भाई आ बे नी कम्पेरिजन गई रही आ बे नी यो पर गयो ने एक पॉइंट पच्चीस अँ गो एटलो आयु बोलो माइनस एक पॉइंट पांच आपात किरण नी विरुद्ध में रेडी तो माटे यो बराबर शू है माइनस पांच यो पड़े गयो आ केटलो माइनस एक पॉइंट पांच प्लस साढ़ा सात सेंटीमीटर वीओ केटलो आयु प्लस साढ़ा सात सेंटीमीटर आ थी संयुक्त माइक्रोस्कोप मा एम बराबर तीस मेड़वा बे लेंस वच्चेनु अंतर बोलो केटलू डी बराबर मानांक मा वीओ प्लस यूई सात पॉइंट पांच प्लस चार पॉइंट सोल अग्यार पॉइंट तो आ दक्षा में तो करू होत ने एमओ बराबर शू थे एमओ बराबर एमओ बराबर एल बाय एफ ओ थी आटू लंबू बध करूँ एमओ बराबर या छे थीयरी एल बाय एफ ओ थी ने शू एल बाय हम एम तक शू मड़ी जाए डायरेक्ट एल मड़ी जाए बेलेंस वच्चे नो अंतर एट हूँ डी बराबर एफ ओ प्लस एल प्लस एफ ई ई करीश तो हाड़ा बार जवाब आशे अने आपणे खरेखर रियल में आवे जे शू अगियार पॉइंट छ छसठ जो एट नहीं आ एट माटे दरेक वक्त आम जी कहीं आम भरोसामन सूत्र नहीं क्यू डी बराबर एफ ओ प्लस एल प्लस एफ ई भरोसामन सूत्र नहीं गमे त्यारे शूँ थात हो बधी ओलू सूत्र साचूज है एम बराबर शू एल बाय एफ होय एमांथी तने एल मळ्यो पण ओला सूत्रमां तो किंमत मुकतो एम आवतुं नथी एटला माटे बहु ओछो एनो उपयोग हशे समजાણ અને વસ્તુ અંતર કેટલું બોલો બીજું અને વસ્તુ અંતર કેટલું રાખવાનું 1.5 સેન્ટીમીટર આ એની ગોઠવણી થઈ બે લેન્સ વચ્ચેનું અંતર આટલું હોય ઓબ્જેક્ટિવથી વસ્તુ આટલી દૂર હોય ત્યારે અંતિમ પ્રતિબિંબ 30 ગણું દેખાય કેટલા ગણું દેખાય 30 ગણું અઠ્યાવીસમો ચાલો અઠ્યાવીસમો ગણતા પહેલાં આવેલા એક નોંધ જો આપણે આઈપીસમાં જોયું હતું સોરી ટેલિસ્કોપમાં કે ભાઈ અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય અનંત અંતરે જ રચાય અને એ જ વસ્તુ સાચી છે તો એટલા માટે મોટવણી શું હતી એમ બરાબર એફ ઓ બાય એફ ટેલિસ્કોપ માટે એની સામાન્ય ગોઠવણીમાં 99% કેસમાં અંતિમ પ્રતિબિંબ ક્યાં હોય અનંત અંતરે જ હોય જ્યાં વસ્તુ હોય ને ત્યાં જ તમને મોટું બધું પ્રતિબિંબ થઈને દેખાય પણ અમુક કેસમાં છે ને પ્રતિબિંબ તમને આમાં આઈડિયલી નજીક બિંદુએ મળે એવું કહી શકે છે ક્યાં મળે છે જેવી રીતે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે કેસ આવતા ને કે ભાઈ જો
પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે તો મોટવણીનું સૂત્ર એલના છેદમાં એફ ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ ડી બાય એફ ને, અને અનંત અંતરે મળે તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં એલ ડી અપોન એફ ઓ એફ. તેવી રીતે મારા આગળ એક તો સૂત્ર તૈયાર જ છે, ક્યુ એફ ઓના છેદમાં એફ ઈ, ક્યારે ફાઇનલ ઇમેજ અનંત અંતરે મળતી હોય તો. પણ જો ફાઇનલ ઇમેજ ક્યાં મળતી હોય, નજીક બિંદુ અંતરે મળતી હોય, આપણે સિલેબસમાં નથી પણ હવે દાખલો મૂક્યો છે, તેનું સૂત્ર લખી લ્યો. ચાલો, જો ટેલિસ્કોપમાં જો અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે, નજીક બિંદુ એટલે ડી પાસે, જે આઈડિયલી છે, 100% સાચું નથી, નજીક બિંદુ પાસે મળે તો મોટાવણી એમ બરાબર એફઓ બાય એફઈ ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ એફઈ બાય ડી. ગોતાણા કરતા ડી બાય એફઈ નથી પણ શું છે, એફઈ બાય ડી. આ યાદ રાખવાનું. ટૂંકમાં અનંત અંતરે જે મળતો હતો ને એના કરતાં કેટલા ગણી, આ કોનું છે એફઓ બાય એફઈ, ઇન્ફાઇનાઇટ મળતી હોય ત્યાંની મોટાવણી, એના કરતાં કેટલા ગણું, વન પ્લસ એફઈ બાય ડી. ચાલો, તો હવે 28મા દાખલામાં શું કીધું, એક નાનું ટેલિસ્કોપ છે, બોલો વાહ, કે જેના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર, આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર. તો જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણી કરેલી હોય, એટલે કૌંસમાં લખ્યું ઇમેજ ક્યાં મળતી હોય અનંતે, ત્યારે મોટવણી કેટલી, સાવ સહેલું યાર, એમ બરાબર એફઓ બાય એફઈ એટલે 140/5, બોલો 28. અને બી કેસમાં જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતો, એ સૂત્ર તૈયાર જ છે, એફઓ બાય એફઈ ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ એફઈ બાય ડી, મૂકો કિંમત. આ તો 28 જ થશે, મજા આવે, મૂકી ગયો ને ભાઈ, 140/5. આ કેટલું, 1.5, બોલો કેટલું થાય, 1.5. આ સામાન્ય કેસમાં કે જ્યારે અનંત અંતરે મળે ત્યારે, અને આ નજીક અંતરે મળે. ક્લિયર? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય એવરીબડી.